હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો બાળ દોસ્તો મજામાં છો ને આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતીમાં પાર્ટ આઠ કીડી હતી કે હાથી હશે એમાં પાર્ટ ફાઈવ જોઈશું પાર્ટ ફોર ભણી ગયા ને પાર્ટ ફોરની અંદર આપણે પ્રશ્નો જોયા હતા અને શું જોયું હતું ઘરે હોમવર્ક પણ આપ્યું હતું આપી દો ને હા તો આજે આપણે પાર્ટ ફાઈવ જોઈશું ચાલો તો શરૂઆત કરીએ પાના નંબર એકસો ને ઉપર કલસોર ધોરણ ફાઈવ નો ધોરણ ત્રણ આપણે જોઈશું આજે પાના નંબર એકસો ને ઉપર ચાલો તો બુકને ખોલીએ ચાલો બાળ દોસ્તો અહીંયા આપણને પાણા નંબર એકસો બત્રીસ ઉપર જોઈએ તો આ ચિત્ર સાનું છે તો તમે જોતાની સાથે જ કહી જઈશું સરસ પોપટ છે શું છે પોપટ છે તો જો એક નંબરમાં આ ચિત્રમાં શું ખૂટતું શું જુદું લાગે છે તો આપણે પો ચિત્રને ધ્યાનથી જોઈશું તો આમાં ચિત્રમાં શું અલગ લાગે છે સરસ ચાંચ બી અલગ લાગે છે પછી બીજું એના પગ બી અલગ લાગે છે બીજું શું અલગ લાગે છે સરસ એની આંખ બી અલગ લાગે છે સરસ બીજું શું અલગ લાગે છે હા તમારે વિચારવાનું છે શું શું અલગ લાગે છે અને તમારે જવાબમાં લખવાનો છે તમારે નિરીક્ષણ કરીને પ્રશ્ન બે પોપટની ચાંચ ન હોય તો સી મુશ્કેલી પડે અહીંયા જો પોપટની વાત કરે છે કે પોપટને ચાંચ ન હોત તો શું મુશ્કેલી પડત તો પહેલાં તો આપણે વિચારીએ કે આપણું મોટું ન હોય તો શું થાય તો આપણે અનાજ ખાઈ શકીએ નહીં આપણે કશું બી ખાઈ શકીએ નહીં એવી રીતે જો ચાંચ ન હોય તો તેને ખાવામાં મુશ્કેલી પડે બીજું કંઈક એવી વસ્તુ હોય કે એમાંથી પોપટ ખોલીને ખાતો હોય છે જો ખોલીને એવું વસ્તુને તે ખાઈ ન શકત બની શકે ને હા બીજું ઘણું બધું વિચારી શકીએ છીએ આપણે પ્રશ્ન ત્રણ જોઈએ તમને કયું પક્ષી ખૂબ ગમે છે શા માટે સરસ પોપટ સરસ ગમે છે કેમ કોઈને મોર બી ગમે અલગ અલગ પસંદગી હોઈ શકે પરંતુ પોપટ વધારે ગમે છે કારણ કે પોપટ માણસની ભાષા સમજી શકે છે પોપટ દેખાવે સરસ હોય છે પોપટને પાળો ગમે છે ગમે છે ને હા તો પોપટ પક્ષી ખૂબ ગમે છે જોઈએ હવે નીચે અહીંયા આપણને ચિત્ર આપેલું છે આ ચિત્રમાં તમને એક થળ દેખાય છે ઝાડનું અને ઉપર એક દડો જોવા મળે છે ચાલો વિચારીએ આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે શું અલગ લાગે છે ચિત્રમાં પહેલાં તો એના ડાળીઓ બી નથી છે ના પછી એને ફળો નથી એને જો અહીંયા વૃક્ષની જે પાંદડા હોવા જોઈએ એ બી નથી એ નથી એ અલગ લાગે છે પ્રશ્ન બે જોઈએ દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે તમે વિચારી શકો છો દડો ઝાડ પર કેવી રીતે આવ્યો હશે સરસ બે હોઈ શકે પ્રશ્ન બેની અંદર આપણે દળો કેવી રીતે આવે કોઈએ ત્યાં મૂક્યો હોય ઊંચે ચડીને કાં તો પછી આ રમત રમતા રમતા દળો ત્યાં જઈને અટકી ગયો હોય અટકી જાય ને તો ડાળાની અંદર અટકી જાય તેવું છે તેથી પણ અટકી શકે છે ચલો પ્રશ્ન ત્રણ જોઈએ વૃક્ષની ડાળીઓ ન હોય તો શું થાય વૃક્ષની ડાળીઓ ન હોય તો વિકાસ થઈ શકે નહીં ઝાડ ફાંકરી શકે નહીં અને ઝાડને ફળ ફૂલ પણ ના આવે આવે ન આવે ને ઝાડ સુકાઈ જાય છે પ્રશ્ન ચાર તમને કેવું ઝાડ ગમે છે શા માટે મને તો આંબાનું ઝાડ ગમે છે મને તો આંબાનું ઝાડ ગમે પછી શું ગમે છે નારિયળી સફરજન ઘણા બધા ઝાડ ગમે છે જે ફ્રૂટ સારા સારા આપે છે તેવા ઝાડ મને ગમે છે એમાં આંબાનું ઝાડ બહુ જ ગમે છે કારણ કે તેને કેરી લાગે છે ઉનાળામાં કેરી ખાવાની બહુ જ મજા આવે છે જાંબુની બી ઝાડ ગમે છે તમને જે ગમતા હોય તમારે જવાબમાં લખવાના છે પ્રશ્ન પાંચ તમારા પ્રિય વૃક્ષનું નામ કહો મારા પ્રિય વૃક્ષનું નામ આંબો છે તો તમે તમારા વૃક્ષનું નામ લખી શકો છો તો આ થયા પ્રશ્ન તમારી જાતે નોટબુકમાં તમારે ચિત્રોને જોઈને લખવાના છે ચિત્રો દોરવાના નથી પરંતુ પ્રશ્ન નોટબુકમાં લખવાના છે ચાલો હવે પ્રશ્ન આગળ જોઈએ આપેલ વાક્ય વાક્યને વાંચો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો અહીંયા જો પ્રશ્ન એક ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો અહીંયા આપણે કવિતાની પંક્તિ શોધીને લખવાની છે તો એ પંક્તિ છે ચિત્ર લે એને કીધું આપ આજનું દોરી દીધું પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું આ પંક્તિ આપણે કવિતામાં શોધીને લખેલી છે તો તમે લખી શકો છો તો અહીંયા બે નંબરમાં બે નંબરમાં રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પિંસીથી ચમકા ચમકારા કર્યા તો આ પંક્તિ આપણને કવિતામાં જોઈએ મેં શોધી છે ત્યાં તો દીઠો ચાંદલિયો ન દીઠા ટમટમ તારા રામુએ પી રામુએ પાસા પિંસીથી તિતરા રે ચમકારા અહીંયા કવિતાની અર્થવાળી મેં પંક્તિ લખેલી છે તમે પણ લખી દઈ પ્રશ્ન ત્રણ રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આ ચિત્ર્યું રામુએ લઈ રંગ દીધું ત્યાં તો દીઠો ચાંદળીઓની તીઠા ટમટમ તારા અહીંયા જો કવિતાની પંક્તિનો અર્થ આપતી પંક્તિ આપણે લખેલી છે પ્રશ્ન ચાર સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવવા લાગ્યો જોઈએ ત્યાં જ પડી ગઈ સવાર આભનું બદલાય કલરવ કરતા ગાતા તે જ ગાતું ગાયું પથરાય જો સવાર પડતા આકાશમાં પક્ષીઓનો અવાજ સંભળાવવા લાગ્યો તેની આપણે કવિતામાં અર્થવાળી પંક્તિ લખેલી છે પાંચ નંબર આકાશ અને રંગો જોઈને રામ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો તો આ કવિતાની પંક્તિ આપણને અહીંથી મળી છે ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પળમાં બોડી એ કંઈક ચિતરવા ખાસ અહીંયા આપણે જો કવિતામાંથી અર્થ આપતી પંક્તિ આપણે શોધીને લખીએ છીએ તે આપણે બુકની અંદર લખીશું ચાલો તો હવે પાના નંબર એકસો ને તેત્રીસ ઉપર જોઈશું જોઈએ આપણે ઝાડની સાથે દોસ્તી અહીંયા આપણને આપ્યું છે ને એ ગીત ગાઈ ચૂક્યા છે ચાલો હવે પહેલાં શું કર્યું પછી શું કર્યું અને વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવીશું તો અહીંયા આપણે ક્રમ આપેલો છે ચાલો તો પહેલાં શું કર્યું પછી શું કર્યું અને સવારના સાંજના ક્રમમાં શું એ ગોઠવવાનું છે ચલો તમે સવારના સમયમાં જોઈએ અહીંયા વાક્યો આપ્યા છે તેને યોગ્ય રીતે ગોઠવીશું ચાલો તો એક નંબરમાં સવારે ઉઠીને તમે શું કરો છો દાંત સાફ કરો છો તો એક નંબરમાં આપણે દાંત સાફ કરીએ છીએ જો અહીંયા સવારથી સાંજ સુધી પ્રક્રિયા આપેલી છે તેમાં સવારે ઉઠી તમે દાંત સાફ કરો છો ત્યાર પછી શું કરો છો સ્નાન કરો છો સરસ બે નંબરમાં સ્નાન કર્યું બે નંબરમાં ત્રણ નંબરમાં શું આવશે ચા નાસ્તો કર્યો તો ચા નાસ્તો આવશે સરસ પછી શું આવશે ગૃહ કાર્ય કર્યું તો ગૃહકાર્ય લખીશું ત્યાર પછી આવશે ગણવેશ પહેરીને તૈયાર થયો શું આવશે ગણવેશ પહેરીને તૈયાર થયો પછી આવશે શું આવશે પ્રાર્થના સભામાં રજૂઆત કરી તો નિશાળે જઈને પ્રાર્થના સભામાં રજૂઆત કરી ત્યાર પછી આવશે ભાષાનો તાસ આવ્યો પછી પ્રાર્થના પછી ભાષાનો તાસ આવ્યો પછી શું આવશે મિત્રો સાથે રમત રમ્યા મિત્રો સાથે રમત રમ્યા પછી માએ વાર્તા કીધી દાદી માએ વાર્તા કીધી કે હા અને ચાંદો ચારે સપનામાં આવે આપણે સૂઈ જઈએ ત્યારે તો આ થયું આપણું ક્રમ શું થયું ક્રમ આ રીતે આપણે સવારથી સાંજ સુધી પહેલા શું કર્યું પછી શું કર્યું એ રીતે વાક્યને સવારથી સાંજના ક્રમમાં આપણે બનતી ક્રિયા અહીંયા આપણે લખીએ છીએ ચાલો હવે આગળ જોઈએ રમત કોણ શું કરે તે જુઓ અને બોલો અહીંયા એક આપણને રમત આપે છે તો ત્રણ આ રીતે વર્તુળ ગઈકાલ આજ અને આવતીકાલ આ રીતે આપણે ચિઠ્ઠીઓ બો બનાવી બોક્સમાં મૂકવાની અને જમીન પતડિયા પર જો આ ત્રણ વર્તુળ દોર્યા છે એ રીતે દોરવાના છે તો આ આજનો છે આ ગઈકાલ અને આ આવતીકાલ છે એટલે આજુબાજુના આજે ધારો કે મંગળવાર છે તો સોમવાર અને બુધવાર એ રીતે ગોઠવણી છે આજુબાજુમાં તો આજ ગઈકાલ અને આવતીકાલ એમાં ચિઠ્ઠીઓ બનાવી એક બોક્સમાં મૂકી છે અને તળિયા પર ત્રણ વર્તુળ દોડ્યા છે જો વિદ્યાર્થીઓ ચીઠી ઉપાડશે અને ક્રિયા કરવા કહે છે નૈના ધારો કે દાખલા તરીકે નૈના ચીઠી ઉપાડે છે તેની ચિઠ્ઠીમાં આશો એવી ક્રિયા કરવાનો આવે તો નૈના ખળખડાટ હશે છે ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખવાનું નૈના આજના વર્તુળમાં ઊભી રહેશે અને ખડખડાટ જ છે ત્યાર પછી શું થશે વિદ્યાર્થીઓને જોવો તો આજના વર્તુળમાં ભૂરે જ પછી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછો નૈના આજે શું કરે છે તો વિદ્યાર્થીઓ મિત્ર પણ તક આજે નૈના હશે છે નહીંના હશે તે વર્તુળ બદલી વાક્ય બોલવા કરો જેમ કાલે નૈના હસ્તી હતી તો અહીંયા ગઈ અહીંયા આજે નૈના છે તો ગઈકાલે નૈના હસ્તી હશે અને અગાઉ જોશે ગઈકાલે નૈના હસ્તી હતી આવતીકાલે નૈના હસશે હસ છે આજે નહીંના હશે છે નહીંના હસ્તી હતી અને નહીંના હસ છે આ રીતે ત્રણ રીતે આપણે પ્રશ્નોત્તરી કરી શકશું ચાલો તો હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોઈશું આજે આપણે શું ભણ્યા તો પોપટ વિશે ભણ્યા થળ વિશે ભણ્યા અને અર્થ આપતી પંક્તિ વિશે ભણ્યા અને સવારથી સાંજની જે પ્રક્રિયા થાય છે તે વિશે ભણ્યા અને છેલ્લે આપણે ચિઠ્ઠીઓ બનાવવાની રમત પણ રમ્યા તો હવે બાકીનું નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું અને આજના હોમવર્ક તરીકે આપણે પોપટ વિશે અને થર્ડ વિશે જે દાડા વિશે જે પ્રશ્નો હતા તે આપણી નોટબુકમાં લખીશું તે થયું આપનું હોમવર્ક અને બુકની અંદર આપણે અર્થવાળી પંક્તિ જે બોક્સ આપે છે એમાં લખશું એ પણ આજના આપણે હોમવર્ક તરીકે ઉપયોગ કરીશું ઓકે બાય બાય